મારા તરવરિયા તો ખાર, તમારું હૈયું ને ફાટું હંસલા, આ ગાંધીનગર ને અમદાણા ને ભૂલી જાઓ. જબ કુત્તે પે સસ્સા આયા, અહેમદ શાહને શહેર બસાયા, અહેમદ શાહ 1 લાખની ફોજ પાકડતા, ધમા 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 ધમાડે તો અમદાવાદના પાદરની અંદર એ સાબરના નદીના પાણી પીતા હતા એના ખોડલા. 1 લાખની ફોજ હતી એની પાસે, ડાઘિયા કૂતરાય હતા, હાવજો જેવા, હો ઢણક મારે ને ભાઉ 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 ભાઉ, પણ હાવડની ઢણક તૂટી પડે ને એવા એની પાસે કૂતરાય હતા. પણ સાબરના પાણી પીતા પીતા એક કૂતરાની વાહે સસલું થઈ ગયું અને કૂતરો ભાગ્યો ને આ દ્રશ્ય અહેમદ શાહે જોયું. ત્યાં ગુજરાતના સાબરના પાણી કેવા આકરા હશે, આ પાણીની અંદર શું તાકાત હશે કે જબ કુત્તે પે સસ્સા આયા, અહેમદ શાહને શહેર બસાયા, અહેમદાબાદ. ગુજરાતનું પાણી જો સાબરના પાણી એવા હોય ને તો આપણા ઝાલાવાડના આ ભોગવતી આ વેગવતી આ ભોગાવાના પાણીએ કાંઈ કમ નથી. ઈ કોકદી ખાવડો તો ખરા, આપણે આનંદ જ કરવો છે અને આપણે એ હાટું ભેગા થાય છે. આપણે નાચવું છે, ગાવું છે, કૂદવું છે, એ બધું છે. આપણે સંસ્કૃતિ ને ઇતિહાસ ને સંતો મહંતો બેઠા છે, સાંભળવો જ નથી. આ રાણક દેવી માં ભગવતી જુનાણાના પાદરથી નીકળ્યા ત્યારે સિદ્ધરાજ જયસિંહને ગાંધીનગર નહીં, અમદાણા નહીં, કોઈ પણ શહેરને ગુજરાતનું પાટનગર નહોતું કરવું, યા વઢવાણને ગુજરાતનું પાટનગર કરવું હતું. એ તમે કોકદી કહો તો ખરા, હા હું ચાલાવાય. દશુભા એ કોકદી કહો તો ખરા કે દુનિયાભરના માણસોને એમ થાય આ પાટનગર ઝાલાવાડ થાય તો કાંઈક વળશે. સાહેબ જુનાગઢથી નીકળ્યા તો અહીંયા હાલાર નહોતું આવતું વચ્ચે, અહીંયા કાઠિયાવાડ નહોતું આવતું, અહીંયા પાંચાળ નહોતું આવતું, એ માને કોને રોક્યા છે? એ ઝાલાવાડે રોક્યા. મારા તરવરિયા તો ખાર, તમારું હૈયું ને ફાટ્યું હંસલા, આજ મરતા રાખેંગાર, તમે મને ગામત્રા ગુજરાતના એ ઘોડાઓ, તમે તો મારા દીકરા છો અને મેં ક્યાંય જોયું નથી કે દીકરા માને નાતરે દેવા જાય, દીકરા માને નાતરે દેવા જાય. આ ઘોડવેલમાં તમે બેઠા છો ને, આ ઘોડવેલમાં બંધાણા છો ને, એ મને પાટણ સિદ્ધરાજ જયસિંહને આ નાતરે દેવા લઈ જાઓ છો, નાતરે દેવા લઈ જાઓ છો. સાહેબ એ રાજપુત્રીના શબ્દ સાંભળી અને ચારે ચાર યશવંત અહીંયા હૈયા ફાટી ગયા હતા, હૈયા ફાટી ગયા ચારે ચારના મોત. અને ઈ વઢવાણના પાદરના ઈ રાજપૂતોએ કોઈ એવું કહેતું હોય કે માને કોઈ અગ્નિ આપ્યો અને ચિતા થવા ના કર્યું, ખોટી વાત છે. મુઠ્ઠીભર રાજપૂતો હતા વઢવાણના, કારડિયા રાજપૂતો હતા. એને કીધું કે અમને ખબર નથી કે કોનું હરણ થયું છે, ક્યાં યુદ્ધ થયું છે, શું ઘટના બની છે ખબર નથી, પણ વઢવાણના રાજપૂતોને એટલી ખબર પડી છે કે અમારી માનું હરણ કરીને કોક લઈ જાય છે. એ જે યુગની અંદર રાવણ હરણ કરીને લઈ ગયો એ કુરબાન છે, પણ અમે મુઠ્ઠીભર રાજપૂતો અમે જીવતા હોય અને અમારું માનું કોક હરણ કરી જાય ને એ અમે જોઈ નહીં શકીએ, જોઈ નહીં. અમે કટી કટી બોટી બોટી ઉડી જાય, અમારા મોત થઈ જાય ને મોતની માથેથી સિદ્ધરાજ જયસિંહને માને લઈ જાવી હોય ને તો કુરબાન છે, પણ જીવતા જીવ અમારી માને વઢવાણના પાદરમાંથી નહીં લઈ જઈ શકે, નહીં લઈ જઈ શકે. ઈ માએ એવું કીધું કે મને ખબર નથી કે આ કયું નગર છે, કયો પ્રાગણ છે, કયો દેશ છે, મને ખબર નથી, પણ જો મારા દીકરા મને આટલો પ્રેમ કરતા હોય ને તો મારે કાયમ માટે વઢવાણના પાદરની માલિકોર બેહવું છે, બેહવું છે. રાણક દેવીના દર્શન કરવા કોક દીક જાયજો. એ માના દર્શન કરવા આટલામાં બેઠા છો ને કોક ને કાંઈક ઉતરે, 5, 500, 5000માંથી 5ને એકાદાને ઉતરે ને તો એ માના ક્યારેક દર્શન કરી આવજો. આ વઢવાણના ભોગાવામાં હજી એ બેઠા છે. હા હું ઝાલાવાડ એટલે કેવું પડે કે માને બહેણા કરે.